અરે બાળકો, આજે આપણે પર્યાવરણનો ખ્યાલ લઈશું. પર્યાવરણ એમાં કયો પાર્ટ આપણે ચાલીએ છીએ? પાઠ નંબર 10. શું નામ છે પાઠનું? નામ રસોડાની વાત. તાવેથાનો, જામડાનો, જામ તાવેથાનો,
चौचानो के दर सांसीनो सुके छे की करो सोडा माथी पूरी भजिया वगैरे तरीने कढ़े माथी काढवा माटे सानो उपयोग થાય છે એટલે કે મમ્મી પૂરી કે ભજિયા ને બધું તળતી હોય તે તળી જાય પછી એને તેલ માંથી કાઢવા માટે સારો ઉપયોગ થાય છે તો કે તાબેતાનો જારાનો ચમચાનો કે સાંસીનો તો કયો જવાબ આવશે જારાનો તો કયો ક્રમ અક્ષર આપણે લખીશું પ તમે લખીશું આપણે પ કે નંબર કે નીચેના બધી કયો સાધન રસોડાનો નથી તપેલી Yeah.
ભાજી ખાઈ શકાય છે। ક્રમ અક્ષર લખીશું આપણે ક ત્રણ।
સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? તો કે સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે, એટલે કે કયા સાધનમાં સૂર્યની ગરમીથી રસોઈ બનાવી શકે છે? તો કે પ્રેશર કુકર, ચૂલો, ત્રણ ગેસની સગડી અને ડ સૂર્ય કુકર. તો કયો જવાબ આવશે? સૂર્ય કુકર. તો આપણે અહીંયા લખીશું ડ. નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? અ બટાકા, બ ટિંડોરા, ક કાકડી, ડ કારેલા. તો કઈ વસ્તુ આપણે કાચી ખાઈ શકીએ છીએ? તો કે કાકડી. તો કયો ઓપ્શન લખીશું? ક. તો જવાબ આવશે ક. પાંડું રાંધવાની કઈ રીતે ભાખરી બનાવવામાં આવે છે? તો કે અ શેકીને, બ તળીને, ત્રણ બાફીને કે ચાર ડ સાતરીને. તો કઈ રીતે ભાખરી બનાવવામાં આવે છે? તો કે શેકીને બનાવવામાં આવે છે. તેનો ક્રમ અક્ષર કયો છે? અ. તો આપણે ચોરસમાં શું લખીશું જવાબમાં? અ. છઠ્ઠું, વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? એટલે કે નીચેનામાંથી કયો ખોરાક બાફીને, વરાળથી બાફીને બનાવી લે છે? તો કે અ રોટલી, બ ખમણ, ક પૂરી, ડ ભાખરી. તો કયો ખોરાક આપણે બાફીને બનાવીએ છીએ વરાળથી? તો કે ખમણ. તેનો ક્રમ અક્ષર કયો છે? બ. આપણે ચોરસમાં જવાબમાં લખીશું બ. તો હું તમારી નોટમાં લખી નાખવાનું છે. લખે ત્યારે એટલે આગળ લખીએ. વિકલ્પ નંબર સાત. વિકલ્પ નંબર આપણે લખીએ કે સાત. કઈ રીતે બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. આપણે માંદા પડે, બીમાર પડે. તો
बनाना मटे
खाली जगह रीत नो उपयोग थाय छे। તેથી ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યા રીતનો ઉપયોગ થાય છે। તો ઢોકળા કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે બાફીને, તો અહીંયા જવાબમાં લખીશું બાફવાની રીતનો। તો કે ઢોકળા બનાવવા માટે બાફવાની રીતનો ઉપયોગ થાય છે। ત્રણ નંબર કે ચૂલો સળગાવવા માટે આપણે ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ। ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ। શું કહે છે? ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ। ચૂલો સળગાવવો હોય તેના માટે આપણે શું કરવું પડે? લાકડા કે કોલસા કે એવું નાખવું પડે ને, તેના માટે શેનો વાડે કે બળતણનો ઉપયોગ કરીએ છીએ। તો કે ચૂલો સળગાવવા માટે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ। ચાર નંબર કે ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિવાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવવાથી તૂટી જાય છે। તેથી ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિવાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવવાથી તૂટી જાય છે। તો કે સેમાં કયા વાસણ નિવાડામાં પકવવામાં આવે છે? તો કે માટીના વાસણને। તો જવાબમાં આવશે માટી। તો કે માટીમાંથી બનાવેલા અને નિવાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવવાથી તૂટી જાય છે। માટીનો વાસણ હોય તો એ તો કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સાધન સાથે અથડાય તો તરત તૂટી જાય ને, માટીની વસ્તુ તો તરત તૂટી જાય છે। જો આપણે ફરીથી જોઈએ કે પહેલા તો પ્રશ્ન કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરી સૂચના તમે મારી દીધી। બે નંબર પ્રશ્ન બે, હવે એક લીટી છોડીને પછી ખાલી જગ્યા પૂરવાની કે સૂર્યકુકરમાં ખોરાક રાખવા માટે જરૂરી ઊર્જા ખાલી જગ્યામાંથી મળે છે તો શેમાંથી મળે? સૂર્યમાંથી। તો કે સૂર્યકુકરમાં ખોરાક રાખવા માટે જરૂરી ઊર્જા સૂર્યમાંથી મળે છે। બીજું, ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યા રીતનો ઉપયોગ થાય છે? તો કે કઈ રીતનો ઉપયોગ થાય છે? બાફવાની રીતનો। તો કે ઢોકળા બનાવવા માટે બાફવાની રીતનો ઉપયોગ થાય છે। ત્રીજું, ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ। ચૂલો સળગાવવા માટે બળતણ તો વાપરવું જ પડે ને? તો કે છે જવાબમાં શું છે? બળતણ। તો કે ચૂલો સળગાવવા માટે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ। ચોથું, ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિભાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવવાથી તૂટી જાય છે। તો કે કઈ વસ્તુના વાસણ નિભાડામાં પકવામાં આવે છે? કઈ સ્ટીલના, કાંસાના, પિત્તળના, એવા કોઈ ધાતુના વાસણ થોડા પકવામાં આવે છે? ના, માટીના વાસણ પકવામાં આવે છે। માટીના વાસણ પકવે, નિભાડામાં પકવે ને, તે વાસણ શું થાય? થોડા પાકા બને, એકદમ કાચી માટીમાંથી તો વાસણ બનાવે છે તો તરત તૂટી જાય। એને વાસણનો આકાર આપી, જે તે વાસણ હોય એનો આકાર આપી અને એને નિભાડામાં પકવામાં આવે છે, તે વાસણ શું થાય? થોડું પાકું થઈ જાય। એટલે જે ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિભાડામાં બનાવેલા વાસણ
લેવું છો. સૂર્યકુમારમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઊર્જા સૂર્યમાંથી મળી રહે છે. બીજું, ઉભોગરા બનાવવા માટે બાફવાની રીતનો ઉપયોગ થાય છે. ત્રણ, ચૂલો સળગાવવા માટે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ. ચાર, માટીમાંથી બનાવેલા અને લીવાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે. માટીનું વાસણ હોય, કોઈ પણ સાધન કે કોઈ પણ વસ્તુ સાથે અથડાય તો શું થાય છે? તરત તૂટી જાય માટીનું વાસણ. તો તેના સ્ટીલનું વાસણ હોય, તાંબાનું હોય, એલ્યુમિનિયમ એ વાસણ કોઈ વરસાદ જોડે અથડાય કે હાથમાંથી પડે તો પણ એને કદાચ ધોવો પડે પણ વાસણ તૂટી ના જાય. પણ માટીનું વાસણ તો હાથમાંથી પડી જાય કે કસાકને સાથે અથડાય તો પણ તરત તૂટી જાય છે અને બે કપડાં થઈ જાય છે. તો આટલા આપણે વિકલ્પો લખ્યા અને આ ચાર ખાલી જગ્યા નોટમાં તમે લખી નાખજો. બાકીનું આપણે આવતા ક્લાસમાં જોઈશું. હરિઓમ.